बाजू एक फरमाशे मारू वनरावन से रूड़ू वही कूट नहीं आओ बेकड़ी मा एनी फरमाश पूरी कर दे ये मारू वनरावन से रूड़ू रे वही कूट नहीं रे आओ ये मारू મને કીધું હતું હું હનુમાન અને આ વધારવાનું છે નહીં બેટા તો આ હગાઈ થાય ને જીલાવાનું હોય ને એ છે હું એ શું કહેવાય હગાઈ થામો કે ખબર નથી નહીં ના ના શું કહેવાય એ હગાઈ બેટા એકે ની હગાઈ જ નથી થઈ લગન થઈ ગયા તમારા ડોબરમેટ કૂતરો પૂરખો નહી ડોબરમેટ કૂતરો શું કેવાય ઓલો બાપુ એનો શોખ રાખે ઓલા પરધાન જો પરધાન હવે ફૂલાઈ ગયું તું મને એનું ધ્યાન રાખજો બહુ ગરમ મગજ છે થોડીક વાર થઈ અડધી કલાક જયારે હું જોઉં છું ઠેકડા મારો એટલે રાજમાં છે કોઈ હાજર હોય તો ખરા ને આ રહ્યો રાંદલ નો દીધેલો એટલે તમે આમાં અહીંયા કોણ છો હું કી જવું ને બાપુ કો ગોર દાદા આવ્યા તમને મળવાની વાત કરે છે પ્રધાનજી જય ગોરદેવ રાજના હોય રાજી ખુશી થી રાજમાં રજા આપો નક્કર છો અને અહીંયા આવવાનું કારણ શું છે હવે આટલું બધું તો પોલીસ વાળા નથી પૂછતા
દાદા ફટાક્યા નોતા સોડા ની બાટલી ફૂટી આવી કઈ સોડા ફેરી વાળી જૂનવાણી વિકૃત મગજ ને લાગો છો પૂછવું બાંધો અરે મહારાજ જવાની વાત કરતા હોય ને મહારાજ ઘણે દૂર થી આવું છું મહારાજ પોકળકડા મહારાજા અજમલ તેમની દીકરી શકુણા નું શ્રીફળ લઈ અને તમારા રાજ સુધી આવ્યો છું મહારાજ અરે ખમોશ ગુરુદેવ પોકળકડા રાજા અજમલ તેમની સાથે આજ મને 20 વર્ષના વેર હાલે એટલું જ નહીં ગુરુદેવ 22 વર્ષના બોલા છે મને જરસ દે આવ્યો જરસ દે રવાના થઈ જાવ નકર ધરતી મસ્તક યુદ્ધા કરતા મને વાર નહીં લાગે પ્રધાનજી હા ગુરુદેવ આમ નહીં બને બરોબર મને તેના ધક્કા મરીને રાજની ભાણે કરો જાઓ જાઉં છું હે જાઓ પણ મરું હું જરાક નિરાજ તો રાખો મરું હું લઈ લ્યો દાદા પ્રધાનજી તમે લઈ લ્યો ને લઈ લ્યો કાપો અને કાપો નો કેવા રૂમાલ છે આ તમારી ભાષામાં અમારી ભાષામાં કાપો બોલે લઈ લ્યો થારી થોઈસરો અને જવા દિયો પણ પ્રધાનજી આ તો હારું કર્યું હા ખાંભો ખોયડો તો નકો ખાંભો નહોતો સીવો હતો ઠીક હે નો ખાંભો હતો હા બાપુ ભાઈ ગરમ દાદા ગરમ તો રાજા રજવાડું હે ગરમ રહેવું પડે નકર હાઈ જે કેટલા હાથ ફેરો કરીને વહી જાય ના ના એટલે હું હાથ ફેરવા નથી આવ્યો તો હું મારા વાહમાં કઈ હાથ ફેરવતો નથી ખંજર આવે તો ફેરવી લેજો નવરા થવા એટલે ના ના પ્રધાનજી હવે આ કામ લઈને આવ્યો છે પાર તો પાડવું જોહે તો શું છે હવે કઈ નવીન છે એક ટ્રાય મારવા દો ને એટલે હજી પાછું બીજી વાર જવું છે આ એક મુલાકાત લેવા દો આટલા ઘસકાયો તો અહીંયા મરવું છે હજી લાઈટ રાખડો છો થાકી ગયો છો એટલે હવે કીધું અહીંયા રાજે હારું છે પાછું જવું છે તો જાવ ને મારા બાપનું હું જાય તમારું વેચકનું ધોતિયું સંભાળજો અરે મારા હું એકલા એકલા હું બળબળ બળબળ કરો પણ એને કયો ને ન્યા પોતી નથી આગતા લાયા કા કરી લ્યો હો અરે મહારાજ રાજા શ્રીફળનો આપ સ્વીકાર નહીં કરો ને મહારાજ ભોગણક ના મહારાજ આજમલ ને એમ થશે પટિયારો તો ડરી ગયા મહારાજ અરે ખમોશ ગુરુદેવ આજે સિંહ નો કરો શિકાર વાઘ નો કરો વેપાર ઉડતા પખી ભાડું પટિયાર મારું નામ છે ગુરુદેવ પટિયારો કાયરો નથી હે તો મોત ને મુઠીમાં લઈને ફરે માટે ડરવાની વાત તો તમે અહીંયા ભીંગલગઢ ની અંદર કરતા જ નહીં ગુરુદેવ પ્રધાનજી તમને આ ગુરુદેવ ને રાજ ની બાણે કાઢવાનું કીધું હજી અહીંયા હું અડિયાડી કરે એમને બાપુ એક એક વાર જવા દો માર ના પાડવી ના પાડી દો પ્રધાનજી બહાર કાઢો હા પ્રધાનજી કદાચ ગમે એવા ગરગરે તો ના વાદવ ને નહીં પ્રધાનજી તમે ઠેકાણે દાદા વહી જાઓ આ વખતે બાવર ના ઠૂઠા ઉપર ખા કર્યો એવું લાગ્યું અરે ઠૂઠું નહોતું આણે જતો આપણો ઠૂઠા પર થોડો છે અમારો પ્રધાનજી તમારું રાજમાં એમ કઈ હાલતું એવું દાદા એવી ગેલહાગરી વાત નો કરતા મારું તો માઈ ને તમારું તો કઈક માન દાદા રાજમાં હું કઉ એમ થાય શું વાત કરો બાપુ ને પીવું હોય ને શું પાણી મને પૂછે પ્રધાનજી ગોરામાં છે હું કઉ હા તો કે ઊંડે થી પરો ટાઢું આવે પ્રધાનજી જવા દો બદલાવી લ્યો સાર છે આપણી પાસે પ્રધાનજી તમારું રાજમાં હાલતું હોય ને એક વાર જઈને તમે આ વાત બાપુ ને કરો ને દાદા અહીંયા ઉભા રહ્યો એક શબ્દ મોઢા માંથી ન બોલતા ન બોલો એટલે ન્યા જાવ છો ને હે ના ના તઈ પાદરે આયેલા એટલે કહું છું તઈ ન્યા જ જાવ છું સિંહાસન પાસે ઠેક જાવ તમને ઓલું લાગ્યું તું મનમાં જાવ હે ના ના એવું તમે ન વિચારતા જઈ આવો બાપુ
ભલો પ્રધાનજી, હા ગોરધોધા ક્યાંથી આવ્યા છે? ભોકણગઢ થી આવ્યા છે. અને આપણે ભોકણગઢ માં 20-20 વર્ષના વેર હલે બાપુ ધબધબાટીને ધાણાજી નું ઉડે બાંધવા બેહી તો ભેગું ન થાય. શું વાત કરો, પણ બુદ્ધિ થી કામ લેવાય. હા પ્રધાનજી, એક કાકરે બે પક્ષી ના શિકાર હાથમાં હે. હઈ રીતે પ્રધાનજી, બાપુ નારિયેલ આપણે ઝીલી લઈને. હા આપણા હિત ની વાત. શું વાત કરો, બેન સગુણ આપણા રાજ માં પૈણી ના આવે. હવે પ્રધાનજી પછી બાપુ એને એવા દુખ દેવાના, એવા દુખ દેવાના. એવા પ્રધાનજી, મોક દીકરો ના માવતર ની ઘરે જાહે ને. હા એના માવતર ને વાત કરશે. શું પ્રધાનજી, કે મને મારા હાહરાન મારો ધણી કેવા દુખ દીએ. હા પ્રધાનજી, બાપુ આ વાત રાજા આજમલ સાંભળશે ને. હા તી ભેગા તમારા પગમાં પડી જાહે. નહોય પ્રધાનજી, વેર ની વસૂલાત થઈ જાહે. વાહ પ્રધાનજી, વેર નો બદલો વેર થી. હા તો તમે બિરબલ ની બુદ્ધિ ને પણ ડુકી પાડી દીધી છે. શાબાશ પ્રધાનજી, શાબાશ. થેન્ક યુ બાપુ, થેન્ક યુ. પણ થેન્ક યુ એટલે હારું, તમને મૂળ કઈ ફાવતું નથી. ગોરદેવ રાજમાં છે, એમાં વિંડિયા ડા ઉભા રાજમાં લેવો જાવ. હાલો દાદા મહારાજ, રાજ તમે સિફળનો સ્વીકાર નહીં કરો ને મહારાજ, ભૂદેવાય બ્રહ્મત્યા કરે, બ્રહ્મત્યાનું પાપ તમને અને તમારી પિંગલ નગરીના શિરે રહેશે મહારાજ. અરે ખમોશ ગોરદેવ, આજ તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજ બઢિયા લાચાર ઉભો છે. પકદા જો અહીંયા કોઈ દુરા ગુનો આવ્યું હોય આજ એના ધરતી મસ્તક સુધા કરી આજ મારા કઠના કાંકડે લટકાડી દીધા હોય ગોરદેવ. પણ ગોરદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારી જીલવાનું કહું છું માટે પ્રધાનજી. જી ગોરદેવ ને બેહાનો સિંહાસને. હા રાજમાંથી બોલાવો બેટા પ્રતાપને. હાલો બોલાવો દાદા સિંહાસને બેહો. ભાઈ ને બોલાવું છું.